વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વિસાવધરથી સામે આવ્યા છે વિસાવધરની અંદર તાલુકામાં ઈટો બનાવવાના ભઠ્ઠા ચાલે છે તો ત્યાં હજારો ટન માટી જશે તે ગૌચર જમીનમાંથી ખુલ્લામ રાત દિવસ ટ્રેક્ટર દ્વારા માટીની ચોરી થઈ રહી છે અંતર્ગત મીડિયા દ્વારા ઈંટના ભઠ્ઠાએ જઈને રૂબરૂ તપાસ કરવામાં આવી તો મીડિયાને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉપરાંત તેઓએ બીજા ભઠ્ઠા પર જઈને તપાસ કરી તો ત્યાંના ચાલકે તેના સંચાલકે જણાવ્યું કે અમે તો એક હજાર રૂપિયામાં ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છીએ તે લોકો ક્યાંથી ભરે છે તે અમને ખબર નથી જ્યારે મીડિયા દ્વારા વિસાવદર મામલતદારને જાણ કરવામાં આવી તો મામલતદારે ઉડાવ જવાબ આપે કે તમે ખાણ ખનીજ વિભાગની જાણ કરશો તો વિસાવદર મામલતદારને ખાણ ખનીજની અટકા અટકાવવાની સત્તા નથી કે પછી ભાગબટાઈથી ચાલે છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા હજુ પણ ખાણ ખનીજ વિભાગ પણ ગૌચર જમીનમાંથી માટી ચોરીમાં સામેલ છે વાત અહીં એ છે કે ત્રણ દિવસ પછી જો ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્શન ના લેવામાં આવે તો શું તંત્રની સાથે તંત્ર પણ ગૌચરની જમીનમાંથી માટી ચોરીમાં સૌનો સાથ સૌનો વિકાસ પ્રણાલી અપનાવી હોય તેવું લાગી રહ્યું છે તો અંતર્ગત અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ખાણ ખનીજ વિભાગની રહેમ નજર છે વિસાવદર મામલતદારનો ઉડાવ જવાબ સામે આવ્યો છે